તો રાજકોટથી પણ આવા જે સમાચાર આવી રહ્યા છે રાજકોટ શહેરમાં ગુંડા ગુંડાગીરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂની અદાલતમાં બે ભાઈઓ પર જીમલેણ હુમલો કરવામાં આવ્યો ત્રણ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વિગત છે રાજેશ પંડ્યા અને તેના ભાઈ આશીષ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો છે હુમલાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની પણ વિગત સામે આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે રાજકોટના થુરાડા ગામમાં યુવકની હત્યા કરવામાં આવી નવ લોકોએ પાઇપ અને ધોકા મારીને યુવકની હત્યાને અંજામ આપ્યો રાજેશ બારૈયાની દીકરી યુવક સાથે વાત કરતી હોવાથી યુવકની હત્યા કરી રાજેશ બારૈયાએ મિત્રો સાથે મળીને યુવકનું અપહરણ કર્યું અને બાદમાં હત્યા કરવામાં આવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ધુરાળા ગામમાં યુવકની આ હત્યાની ઘટના સામે આવી છે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા અને જ્યાં ટામેટાના ભાવ બસો પચાસ રૂપિયા કિલો વેચાતા હતા પરંતુ હાલની પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે હાલના સમયમાં ટામેટાના ભાવ ગગડી પડતા બે રૂપિયા કિલો ટામેટા વેચાતા કોઈ લેવા તૈયાર નથી ત્યારે ખેડૂતોએ કરેલો શાકભાજીનો ખર્ચ પણ તેઓને માથે પડ્યો છે સાબરકાંઠા જિલ્લામાંથી રાજ્યભરમાં શાકભાજી મોકલવામાં આવે છે તમામ શાકભાજી સો કે એકસો પચાસ રૂપિયાના ભાવે પહોંચી છે પરંતુ ટામેટાના ભાવ ગગડી પડ્યા છે ટામેટા પાછળ ખેડૂતોએ કરેલો છોડનો ખર્ચ દવા ખાતરનો ખર્ચ અને મજૂરીનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી અને જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે એક બાજુ અન્ય શાકભાજીમાં તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ ટામેટામાં ભારે

તો બીજા માનો કે વાલોડ છે રીંગણ છે એનો ભાવ એકદમ હાઈ છે જ્યારે એની સામે ટામેટા બિલકુલ એકદમ ઝીરો બે રૂપિયા કિલો બે રૂપિયા કિલો એટલે ખેડૂતને બિલકુલ પરવડતું જ નથી જેથી હમણાં મહિના દોઢ મહિના પહેલાં બસો રૂપિયા કિલો ટામેટા હતા એની જગ્યાએ આજે બે રૂપિયા કિલો ટામેટા છે આવક એટલી છે કે અહીંયા માલ કોઈ લેવાનો નથી ટામેટાની પરિસ્થિતિ એટલી ખરાબ છે ખેડૂતો મૂકી મૂકીને જતા રહે છે સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર માં એકમાં ને પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે શહેરના ઓમનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી જ મળતું ન હોવાથી રહીશોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે નોંધનીય છે કે સુરેન્દ્રનગરની જનતાને પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ હોવા છતાં સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા રહે જ છે હાલ પાલિકા દ્વારા રહીશોને જે પાણી આપવામાં આવે છે તે પાણી ગંદુ અને વાસવાળું આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે પાલિકામાં પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી આગામી સમયમાં ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આવે આવેછે અમને હાલ પાણીની બહુ તકલીફ પડે છે અને પાણી ટાઈમ ટુ ટાઈમ આવતું નથી અને બે ત્રણ દિવસે પાણી આવે છે અને એનો કોઈ ટાઈમ ટેબલ નથી આખો દિવસમાં ક્યારે પાણી આવે છે સવારે આવે ક્યારેક બપોરે આવે ક્યારેક સાંજે આવે ક્યારેક તો આવતું નથી અમારે પાણીનું બહુ તકલીફ પડે છે અમારે પાંચ છ વરસથી પાણી આવતું નથી ટેન્કર મંગાવી તો ટેન્કરવાળા આવી જાય પાંચ છ છસો રૂપિયા લે અમારે શું આમ હેરાન થવાનું પાણીનું નું હા ઓછું આવે આવે ત્યારે ખરાબ પાણી થોડુંક આવે પછી આ જવાનો ટાઈમ થઈ જાય પાણી તો આ ઓછું પાણી હવા આવે તો પગની તકલીફ હોય કઢામાં આવતર હોય તો પાણી ક્યાંથી લાવવું તો વાલ અમારે વધારે સોડે પાણી વધારે આપે પાણી તો બીમાર માણસો હોય તો કઢામાં આવતર હોય તો પાણી ક્યાં લેવા જાય પગની તકલીફ હોય ને આવે તો ઘડીક વાર આવે તો ખરાબ પાણી આવે અને પછી સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી